નમસ્કાર આજે અહીંયા સેવાનો કુંભ રચાયો છે સેવા ક્ષેત્રના આપ સૌ પણ મંચની સામે બેઠા છો એ પણ એટલા જ સેવાના ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો સેવાના કુંભમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ નદીયા ન પીએ કભી અપના જલ પેડ ન ખાય કભી અપને ફલ પરોપકારાય વહંતી નદ્યા પરોપકારાય ફલંતી વૃક્ષ તો જેમનું જીવન જેમણે પરોપકાર માટે વહાવ્યું છે આજે એવા વ્યક્તિત્વોની વંદના માટે આપણે એકત્રિત થયા છીએ ત્યારે વિશ્વકોષની અમારી પ્રણાલી પ્રમાણે હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ વિશ્વકોષ ગાન અહીંથી પ્રસ્તુત થશે પછી આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું શ્રી અલ્પાબેન શાહ અહીં જ્ઞાન સૂર્ય સંચારે આપણું ચિત્ત પ્રકાશિત કરે અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે

સૃષ્ટિ તમસતાપ સંહરે અંતરે સુખ સમજણ નું ઠરે રેવા જળ શી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિ મુક્તિદાય વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંહરે

એ વિશ્વકોષ સાથે ઘણા સમયથી જોડાયેલા છે આપ જે રીતે અમદાવાદમાં સ્થાપિત થયા છો તો કેતુમન પારઘી સાહેબનું નામ આપે સાંભળ્યું જ હોય એમના એ દીકરી છે એટલે સંગીતનો વારસો પિતાજી તરફથી મળ્યો છે સાહિત્યનો વારસો કુમારપાલ સર પાસે એમણે પીએચડી કર્યું છે એટલે એ ત્યાંથી મેળવ્યો છે અને સંગીતનું એમનું જે જ્ઞાન છે એ આપણી ત્રીજી પેઢી માટે કામ આવે એવી રીતનું કામ વિશ્વકોષ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી થઈ રહ્યું છે દર રવિવારે સાડા દસ વાગે એક સરસ બાળગીત અને એક સરસ બાળ વાર્તા આપણા ત્રીજી પેઢીના સંતાનોને ઉપયોગી થાય એવા તો એ આજે લિંક મુકાઈ ગઈ છે શુક્ર શનિવારે એની લિંક મુકાઈ જાય રવિવારે સાડા દસ પછી એ ઓપન થાય અને આપના અનુકૂળ સમયે આપ આપના બાળકોના બાળકોને એ સંભળાવી શકો એવું સરસ મૂલ્યનિષ્ઠ કાર્ય અહીંયા થઈ રહ્યું છે ઓગણીસો પંચ્યાસીથી શરૂ થયેલો આ એક યજ્ઞ મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરનું સ્વપ્ન કે ગુજરાતમાં એક વિશ્વકોષ હોય અન્ય રાજ્યોમાં હતા અને એમની પીડા હતી કે ગુજરાતમાં આવું એક જ્ઞાનનું સોપાન શા માટે ન હોય અને એ સ્વપ્ન સાકાર થયું આજે અમે ઓગણચાલીસ વર્ષ પૂરા કરીને ચાલીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ તો ચાર દાયકાની આ યાત્રાના આપ સૌ પણ તાજના સાક્ષી છો તો વિશ્વકોષની જે જે પ્રવૃત્તિઓ થતી હોય છે વિશ્વકોષ એવોર્ડ જુદા જુદા ક્ષેત્રના જુદા જુદા ક્ષેત્રમાં જેમણે સેવા કાર્યો વિશેષ કર્યા હોય ખાસ કરીને અમારા ચિત્રકલાના પણ એવોર્ડ જતા હોય છે સાહિત્ય કલાના પણ એવોર્ડ જતા હોય છે તો જે જે ક્ષેત્રમાં જેમણે તપનિષ્ઠ કામ કર્યું હોય એવોર્ડની સમિતિ હોય એકલા સર નિર્ણય ન લે પણ એ સમિતિમાંથી જે નામોનું ચયન થતું હોય છે અને એવી વ્યક્તિને આજે પોંખવાનો આ રૂડો દિવસ છે ત્યારે હું વિશ્વકોષ ટ્રસ્ટના પ્રમુખ અને અમારા સૌના માર્ગદર્શક જેમને સાંભળવા એ લાહવો છે એવા પદ્મશ્રી કુમારપાલ દેસાઈ સરને વિનંતી કરીશ કે આજના આ એવોર્ડ સમારોહની ભૂમિકા અને જે આપણા આંગણે આજે વિશિષ્ટ મહાનુભાવો આવ્યા છે એમનો થોડોક એમની આંખે આપણને પરિચય કરાવે શ્રી કુમારપાલ દેસાઈ સર આજે એક અર્થમાં અધ્યાત્મ અને સેવા એ બંનેનું સંગમ તીર્થ રચાયું છે અને એ પ્રસંગે આદરણીય જ્યોતિબેન અહીંયા આવ્યા અગાઉ પણ એક બે વખત વિશ્વકોષમાં અમને એમનો લાભ મળેલો છે જ્યોતિબેન થાનકી આદરણીય અને જેમને આપણે આજે એવોર્ડ એનાયત કરવા જઈએ છીએ જીજ્ઞાબેન દવે પ્રિય કવિ અને પ્રિય મિત્ર શ્રી માધવ રામાનું જ ઘણા બીજા પ્રિય લખી શકાય પણ બેથી પૂરું કરું છું આદરણીય મનસુખભાઈ અશ્વિન અરદાણી અને સ્વજનો આ એવોર્ડનો પ્રારંભ થયો ત્યારે અમે સતત એક વિચાર કરતા કે વિશ્વકોષની પ્રવૃત્તિનો વિસ્તાર કરવો જોઈએ પરમ પૂજ્ય ધીરુભાઈએ એમના જીવનના અંતિમ કાળમાં અમને એમ કહ્યું કે વિશ્વકોષ તો રચાયો હવે આપણે વિશ્વ સંસ્કૃતિ ભણી જવું છે અને એટલે અમારો જે દર બીજી ડિસેમ્બરે ત્રણ દિવસનો જે અમે ઉત્સવ રાખીએ છીએ કાર્યક્રમ રાખીએ છીએ એ કાર્યક્રમ પણ વિશ્વ સંસ્કૃતિ પર્વ તરીકે ઉજવીએ છીએ અને જ્યારે વિશ્વને તમે બાથમાં લેવા નીકળ્યા હો ત્યારે કોઈ સીમા હોતી નથી એટલે આ સંસ્થામાં હસ્તપ્રત વિદ્યા પ્રૂફ રીડિંગ એવા પણ વર્કશોપ થાય છે તો એની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના પણ વર્કશોપ થાય છે એટલે એ રીતે વર્તમાન અને ભૂતકાળ બંનેને કંઈક સાંધીને કામ કરવું અને જ્યારથી ઓગણીસો ને પંચ્યાસીમાં એક રસોડામાં આ કામ શરૂ થયું અમારું ઘણા મોટા ચૂલાઓ હતા અને એ બધું ત્યાં અમે શરૂઆત કરી એચએલ કોમર્સ હોસ્ટેલની પાસે અને એ પછી આ કામ શરૂ કર્યું અમને ધીરુભાઈ અને શ્રેણીકભાઈ મળ્યા અને એને કારણે આ સંસ્થામાં બહુ આનંદની વાત એ છે કે નિષ્ઠા એ એનો પાયો બની ગઈ આપણે જાણીને આશ્ચર્ય થશે કે આજ સુધી આ સંસ્થામાં અમે કોઈ દિવસ કોઈ માગણી નથી કરી કોઈ કહ્યું નથી કે અમારે અહીંયા દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્ર બનાવવું છે તો આપ અમને મદદ કરો અથવા તો ક્યારેય એવું પણ નથી કહ્યું કે અમારે આ કાર્યક્રમનું આયોજન કરવું છે એવોર્ડનું આયોજન કરવું છે બલકે સામે ચાલીને જે સ્વજનો છે આવે જેમ કે અમિત અંબાલાલનો એવોર્ડ છે જે થોડા પાંચમી તારીખે અપાશે અર્પિતા સિંઘ નામના દેશના એક ઉત્કૃષ્ટ ચિત્રકારને કે પછી બાલકૃષ્ણ દોશી આવે અને રસિકલાલ પરીખના નામનો એવોર્ડ આપે એમ બહુ આપોઆપ આખું સર્જન આ સંસ્થાની એક મોટી વિશેષતા કહું તો એ છે કે અમે ક્યારેય કોઈ એમ નથી કહ્યું કે અમારું આ ડિઝાઇન છે અને તમે અમને એમાં આટલી મદદ આપો અને એની સામે મારે આપને એ પણ કહેવું જોઈએ કે અમે મદદ લેવાનો ઇન્કાર પણ કર્યો છે એકવાર મુંબઈમાં એક દીપચંદ ગારડી આપે કદાચ નામ સાંભળ્યું હશે બહુ મોટા દાનવીર દીપચંદભાઈ હતા શણિક કસ્તુરભાઈ હતા અને અમે બધા હતા અને એમને એમ અમને એમ કહ્યું કે અમારી ઈચ્છા છે દીપચંદભાઈએ કહ્યું દીપચંદ ગારડીએ કે તમારી સંસ્થાને એક કરોડ રૂપિયા આપીએ તમારે એને ટ્રસ્ટી બનાવવાનો અને બીજું કે તમારા જે પ્રોગ્રામો થાય એમાં પ્રમુખ શ્રેણિકભાઈ બેઠા હોય આદરણીય ધીરુભાઈ બેઠા હોય એમની સાથે બેસી શકે મેં એમને નમ્ર અનુરોધ કર્યો કે મને તમે નામ કહો પછી હું ટ્રસ્ટી બનાવું એમને એમ તો હું ન બનાવું અને એમને મને એ ગુટખાના જે માણસ બનાવે છે એનું નામ આપ્યું મેં કીધું કે જિંદગીમાં આ માણસ તો મારી દૃષ્ટિએ સૌથી મોટો હત્યારો માણસ છે કે જેને હજારો યુવાનોની અને ઘણા માણસોની જિંદગી બરબાદ કરી છે મારે આ પૈસા ન જોઈએ તો મારે આપણે એ કહેવું છે કે આ સંસ્થાએ પહેલેથી આપોઆપ મનસુખભાઈ અહીંયા આવે અમારી પ્રવૃત્તિ જુએ અમારા મિત્ર પણ ખરા અને પછી એમને જ આપોઆપ મન થયું કે મારે એક સ્વાસ્થ્ય યોગ શ્રેણી શરૂ કરવી છે પછી થોડીક સ્વાસ્થ્ય યોગની વાત આગળ ચાલી એટલે મને કે હવે એક બીજી જીવન ઉત્કર્ષનું પુરસ્કાર રાખે કે જે લોકોએ સમાજને આટલું બધું આપ્યું છે અને કદાચ જેમની સેવાથી એમનો નહીં પણ સમાજનો આત્મા રોશન થયો છે એવી વ્યક્તિઓનું અભિવાદન આપણે કરીએ એવી એમની ઈચ્છા હતી મનસુખભાઈ સી એ છે એમને એક નહીં પણ બે ડિલીટની પદવી મળેલી છે મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ એમાં અનેક યુવાનોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે એ મદદ કરે છે અને કચ્છના બિદડામાં એક અનોખું માનવ મંદિર એમણે કર્યું છે જ્યાં ધર્મ સેવા અને ગૌસેવા એનો એક સંગમ છે સાત એકર જમીનમાં જે સાધુ સાધ્વીઓની સેવા કરવા માટેનું સ્થાન બનાવ્યું છે પાલનપુરમાં પણ એક વિશાળ અદ્યતન આઈ હોસ્પિટલ ધાનેરા ગામ છે જે એમનું પોતાનું ગામ છે ત્યાં બે ભોજનશાળા છે અને એમાં માત્ર એક રૂપિયામાં જે કોઈ આવે ગામનો કોઈ પણ જાતિ ધર્મ એ જોવાનું નહીં પણ કોઈ પણ ભૂખ્યો માણસ આવે અથવા જમવા માટે આવે એને ભોજન આપવાનું કામ કરે છે આવા એક સંવેદનશીલ માણસનો એવોર્ડ જેણે સેવાની ધૂણી દખાવી છે એવી વ્યક્તિને આજે આપી રહ્યા છીએ એટલે સ્વાભાવિક રીતે જ મને ખૂબ આનંદ છે અને એમ લાગે માર્ક ટ્વેન માટે એમ કહેવાય છે કે માર્ક ટ્વેન પાછળના સમયમાં બહુ ફાકા મસ્તીમાં જીવતો પૈસા નહોતા એ જમાનામાં લેખકો પાસે પરિસ્થિતિ પણ એવી હતી એના એક મિત્રને મળવા ગયો એ મિત્રને કહ્યું કે હમણાં તો આવા ફાકા મસ્તીના દિવસો ચાલે છે પણ મોત છે કોઈ એવું નથી કે આમ આમ ગરીબાઈ છે કે લાચારી છે તો પેલા કહ્યું બહુ ધનિક માણસ હતો કે મારી જો બે આંખ છે ને એમાં એક આંખ સાચી છે ને બીજી બનાવટી છે જો તું મને કહી આપે કે કઈ આંખ સાચી છે ને મેં બનાવટી આંખ બરાબર મારી સાચી આંખ જેવી જ બનાવી છે એટલે તું કહી આપે હજી સુધી કોઈ કહી શક્યું નથી તું કહી આપે તો ખરો માર્ક ટીની એક મિનિટમાં તરત જ કહ્યું કે એમાં શું તમારી જમણી આંખ સાચી છે ને ડાબી બનાવટી છે કે તને કઈ રીતે ખબર પડી કે જ્યારે હું મારી ફાકા મસ્તીની વાત કરતો હતો જ્યારે હું મારી મુશ્કેલીની વાત કરતો હતો ત્યારે તમારી જે જમણી આંખ છે ને એની નીચે જળઝળિયાત અને ડાબી આંખ સ્થિર હતી તો આ જળઝળિયાવાળા લોકો જે છે જે બીજાના જળઝળિયા જોઈને કામ કરનારી વ્યક્તિઓ એ આજે આપણે ત્યાં વિશ્વકોષમાં આવી છે અને કેવી ફકીરી હું વિચાર કરતો હતો બહેન વિશે કે પચીસમાં વર્ષે બસ ઘર છોડી દીધું બસ સેવા કરવી છે અને સેવાના કેટ કેટલા કાર્યો તમે જુઓ ત્રીસમા વર્ષે એમણે પોતાના વ્યવસાયને તિલાંજલિ આપી ગાંધીજીનો પ્રભાવ ગાંધીજી એમની પાછળ થોડા ગાંધી મૂકતા ગયા છે એ માર્ટિન લિથર કિંગ પણ હોય એ આપણને નારાયણ દેસાઈમાં પણ જોવા મળ્યા એ ભદ્રાબેનમાં પણ જોવા મળે અને એ આપણે જીગનાબેનમાં પણ જોઈ શકીએ છીએ કારણ કે એ એક દીવો ગાંધીજીના વિચારોનો દીપક એ એમની પાસે છે એમને અનેક કામો કર્યા છે એની વાત તો આ બંને વક્તાઓ કરશે પ્રિય માધવભાઈ અને જ્યોતિબેન પણ મારે ખાસ એ કહેવું છે કે આજે માણસની સંવેદના જે બુઠ્ઠી થઈ રહી છે આજે પંદર હજાર પચીસ બાળકો આ યુદ્ધમાં ગાઝરા પટ્ટીમાં મૃત્યુ પામે છે અને ત્યારે જો માણસ એની સંવેદનશીલતાની હિફાજત નહીં કરે તો મનુષ્ય જાતિનું ભવિષ્ય ખરેખર અંધકાર હોય છે અને એવે સમયે પોતાની સેવાથી બીજાના દુઃખ દર્દ પોતાના ભીતરમાં લેતા આવી વ્યક્તિઓ એ કદાચ મારી દ્રષ્ટિએ ટેકનોલોજી જેમ માણસને સંકુચિત બનાવે છે તો આવી વ્યક્તિઓ એ માણસના હૃદયની ઉદારતાને વિશેષ પ્રગટ કરે છે અને માટે આજે વિશ્વકોષને માટે એક બહુ જ સરસ દિવસ છે કે એક કવિ હોય અમારી સાથે એક આધ્યાત્મિક જે જેમણે અનેક આધ્યાત્મિક શિખરો સર કર્યા છે એવા બહેન હોય જેમણે સેવાના શિખરો સર કર્યા છે એવા જિજ્ઞાબેન હોય મનસુખભાઈ હોય કે જેમણે ઘણા સેવા કાર્યો કર્યા છે અશ્વિન છે એ પણ એક અમારી બહુ મોટી મૂડી છે આ બધા હોય ત્યારે આજે આપ આવ્યા છો ત્યારે મારે સહેજ આપણે કહેવું જોઈએ કે વિશ્વકોષ એના આ એવોર્ડ બહુ જ તટસ્થ રીતે અપાય એને માટે એની સમિતિ રાખે છે આ સમિતિ જેને આ એવોર્ડ જાહેર કર્યો એમાં પી કે લેરી રાજેન્દ્ર ખીમાણી મનસુખભાઈ મેદાણી મનસુખ સલ્લા રમેશ તન્ના અને અમે સૌ આ બધા હતા બધાનું વિગત જોઈ અને પછી અમને સર્વાનુમતે અમારી નજર સૌને એમ થયું કે બસ આ સેવાનું કામ કોઈએ સિદ્ધ કર્યું હોય તો સિદ્ધપુરની નજીકમાં જે બેન છે એમણે સિદ્ધ કર્યું છે એ આવ્યા એ માટે એમનો સંસ્થા વતી આભાર માન્યો આભાર સર આપણે કુમારપાલ સરની સાહિત્યની સેવાને ઓળખીએ છીએ પણ એક આઈકેર ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ છે જેના સાહેબ ઇન્ટરનેશનલ ચેરપર્સન છે એટલે સેવા સાથે સાહેબ એ રીતે પણ જોડાયેલા છે અને ગયા હમણાં ચારેક મહિના પહેલાં એમની લગ્નતિથી હતી અને લગ્નતિથિ એણે એવી રીતે ઉજવી કે એક મમતા નામની પ્રજ્ઞાચક્ષુ દીકરી હતી એનું કન્યાદાન સાહેબે અને બેને કરીને એમની લગ્નતિથી ઉજવી તો ખરેખર સેવાને જીવનમાં ચરિતાર્થ કરીને સર પોતાનું કાર્ય કરી રહ્યા છે એનો અમને વિશેષ આનંદ છે અહીં ઉપસ્થિત મહાનુભાવોને ગ્રંથ પુષ્પોથી નવાજવા છે સૌ પ્રથમ આજનો એવોર્ડ આપણે જેમને અર્પણ કરવા જઈ રહ્યા છે એવા જિજ્ઞાબેન દવેનું પુષ્પથી અભિવાદન કરવા માટે હું હિનાબેન શુક્લને વિનંતી કરું છું હિનાબેન શુક્લ એ ધીરુભાઈ ઠાકરના પુત્રી છે એટલે અને અહીંયા અમારું લલિત કલા કેન્દ્ર ચલાવે છે બેન એ એમના અને વિશ્વ માટે પણ અમને માર્ગદર્શન ઘણું બધું પૂરું પાડે છે ઇનાબેન જિજ્ઞાબેન દવેનું સેવા અને અધ્યાત્મ બે જેના જીવન સાથે જોડાયેલા છે એવા આદરણીય જ્યોતિબેન આપણી વચ્ચે છે હું શ્રી પ્રકાશભાઈ શાહને વિનંતી કરીશ પ્રકાશભાઈ મંચ પર પધારે અને આપણા સૌ વતી જ્યોતિબેનનું પુષ્પ વડે અભિવાદન કરે જ્યોતિબેન સદવિચાર પરિવારના અનેક પ્રવચનોમાં આપણે એમને સાંભળ્યા હોય પ્રકાશભાઈ હા જેમની પ્રેરણાથી આ એવોર્ડ આપવાનું શરૂ થયું છે એવા જેનું નામ જોડાયું છે આ એવોર્ડ સાથે એવા શ્રી મનસુખભાઈ મેદાણીનું ગ્રંથપુષ્પથી અભિવાદન કરવા માટે હું શ્રી ભીકેશ ભટ્ટને વિનંતી કરીશ ભિકેશ ભટ્ટને થોડા સમય પહેલાં અકસ્માત નડેલો અને પથારી વશ હતા પણ આજે પાટો બાંધીને પણ આવ્યા છે આ કાર્યક્રમમાં એટલે એમની વિશ્વકોષ પ્રત્યેની આ લાગણીને વંદન કરું છું અને આપણા સૌ વતી એડવોકેટ અને સમાજસેવાનો જેમણે ભેખ ધારણ કર્યો છે એવા કચ્છની ધરતીનું સંતાન આપણી વચ્ચે મનસુખભાઈ મેદાણી છે એમનું પુષ્પથી અભિવાદન કરશે આપણી વચ્ચે કવિશ્રી માધવરામાનું જ બિરાજમાન છે હું બેન શ્રી ભદ્રાબેન સવાઈને વિનંતી કરીશ નારાયણ દેસાઈની ગાંધી કથાઓમાં જેમણે અનેક ગીતોનું ગાન કર્યું છે દેશ વિદેશમાં માત્ર ભારતમાં જ નહીં એવા ભદ્રાબેન અમારા ઘણા બધા કાર્યક્રમોમાં હોય છે તો એનો આનંદ પ્રગટ કરું છું અને ભદ્રાબેન આજે કવિશ્રી માધવ રામાનુજનું ગ્રંથપુષ્પ વડે સ્વાગત અભિવાદન કરી રહ્યા છે આભાર ભદ્રાબેન કવિશ્રી માધવ રામાનુજને પ્રાસંગિક માટે નિમંત્રણ આપું એક કાવ્યસંગ્રહ એમનો તમે નામનો હળવા તે હાથે ઉપાડ જો રે અમે કોમળ કોમળ સાથરે ફૂલડા ઢાળ જો રે અમે કોમળ કોમળ એમણે પિંજરની આરપાર નામની એક સરસ સરસ જીવનકથા લખી છે પદ્મશ્રી રૂબિન ડેવિડના જીવન અને કાર્યને વર્ણવતી ન વાંચી હોય તો એ ચોક્કસ વાંચવી જોઈએ કાંકરિયા આખું આપણું જે ડેવલપ થયું છે એમાં રૂબિન ડેવિડ સાહેબનો બહુ મોટો ફાળો હું કવિશ્રીને એમની જ પંક્તિથી આવાહન આપું એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં શ્રી માધવ જ આપણે જેમનું સન્માન કરવાનું હોય એ આપણું સન્માન કરે આ તો કેટલું મોટું ધનભાગ્ય ભાગ્ય આદરણીય અને પૂજ્ય જ્યોતિબેન બેન જીગના મનસુખભાઈ અત્યંત મને અત્યંત પ્રિય એવા કુમારભાઈ હું એમને કહેતો હોઉં છું કે ભારતમાં કેટલા દિવસ છોપા પાછો કારણ કે પરદેશ પહેલાં બહુ જતા હતા હવે ઓછું થઈ ગયું છે ભાઈ અશ્વિન અને સામે તો કેટલા બધા સ્વજનો બેઠા છે પ્રકાશભાઈ છે બેન છે હિનાબેન અમીબેન વિક્રમભાઈ તો એક રીતે આ સ્વજનોનું સંમેલન હોય એવું એવું છે ભિખેશને અકસ્માત થયો ખબર જ નહીં સારું પણ ભિખેશ કેશને અકસ્માત થાય એવું ધારી પણ ન શકાય એવું તો હું તો સિદ્ધપુર ગયો છું એ આશ્રમની યાત્રા થઈ છે નિમિત્ત જુદા જુદા હતા પણ રમીલાબેનને પણ મળવાનું બન્યું એ પણ એમણે જે સેવાનો બેખ ધર્યો અને જિજ્ઞા એની સાથે જોડાયા પછી તો આખો વિસ્તાર થયો પ્રકાશભાઈ પણ મદદ કરતા હશે પ્રકાશભાઈની મદદ એટલી બધી છે જુદા જુદા ક્ષેત્રમાં આપણે બે વર્ષ બધું બંધ રહ્યું હતું ને કોવિડને કારણે તો એમણે એમના એક પણ કર્મચારીને પગાર વિના રાખ્યા નહોતા કામ બંધ છતાં પગાર કામ આ પ્રકાશભાઈ તો એટલે આપણે હું જ્યાં હતો ડૉક્ટર એચ એલ ત્રિવેદી સાથે કોલેજમાંથી નિવૃત્ત થઈને જોડાયો અત્યારે હવે મને આશ્ચર્ય થાય છે કુમારભાઈ રોજની ચાર લાખ રૂપિયાની હું માફી આપતો ચાર લાખ રોજના એટલે એકવાર એવું થયું કે મેં એમને કહ્યું કે આ થોડુંક વધારે વધી ગયું છે તો ઓછું કરીએ એમણે કહ્યું ના ઓછું ના કરશો ભલે વધે બે વડીલોને વધારે કહીશું માગીશું મેં હમણાં મનસુખભાઈને કહ્યું કે રોજ કેટલા જમે છે તો સરેરાશ ત્રણસો જણા તો જમે છે પણ રવિવાર કે એવા દિવસો તો હજાર માણસો હોય છે તમે જુઓ કે આ અને એક રૂપિયો એ તો ઘણા પાસે તો લેતા પણ નહીં હોય એક રૂપિયામાં શું આવે તો રમીલાબેનની સંસ્થા અને જેમાં હવે જિજ્ઞાનું કેટલું મોટું કામ છે ત્યાં સમર્પિત થઈ ગઈ છે એટલે આમ તો પેથોલોજીકલ લેબ હતી એમની પેથોલોજીની એ છોડીને બધું છોડીને અહીંયા અને જ્યોતિબેન જ્યારે જ્યારે અહીં હોય અમદાવાદ ત્યારે એવું ધ્યાન જ લેવું કે જિજ્ઞા હશે જ એ દિવાળી પછી કદાચ લાભ પાંચમથી સદવિચાર પરિવારમાં મનનો જમણવાર દર વર્ષે થાય છે એમાં જ્યોતિબહેનના રોજ પ્રવચન હોય સાંજે નામ છે મનનો જમણવાર કેટલું સરસ ટાઈટલ મનનો જમણવાર એ રોજ તો નથી જવાતું પણ ક્યારેક જવા જઈએ તો એટલો આનંદ થાય છે એમના એમની વાણી સાંભળવાનું તો શિક્ષણ કેન્દ્રમાં છે એવી સંસ્થા અને આપણે કલ્પના પણ ના આવે એવા પરિવારના બાળકો ત્યાં ભણે છે હમણાં તો થોડુંક થોડાક નવા મકાનો થયા છે પણ શરૂઆતમાં જે તકલીફો પડી હશે એ તો યાદ નથી કરતા મોરારી બાપુને પણ કહ્યું એમણે પણ થોડીક મદદ કરી અને એક પ્રવાહ ચાલુ થયો છે મદદનો હું એવી જ એક સંસ્થામાં ભણેલો ગ્રામ ભારતી અમરાપુર ત્યાંના મકાનો હવે જર્જરી થઈ ગયા છે એટલે અમે વિચારીએ છીએ કે શું કરવું પણ જિજ્ઞામાંથી પ્રેરણા લઈશું અને તો સેવા અને એમાં શિક્ષણની સેવા બહુ મોટી વાત છે વચ્ચે તો વિચારતા સમુદાયના કેટલાક બાળકોને મૂક્યા હતા એ એ હજુ છે હા એ બાળકોનું એવું હતું કે કદાચ ત્યાં નહીં હોય પણ બીજી સંસ્થામાં પણ મૂક્યા વિચરતા સમુદાય એટલે જે વગડે જે ઝૂંપડા બાંધીને રહેતા હોય ઝૂંપડા પણ ના હોય ઝૂંપડો તો સારો શબ્દ છે તો બાળકોને જે સ્કૂલમાં મૂક્યા જે સંસ્થાઓ મૂક્યા એના ઝાંપે બધા વાલીઓ બેસી રહે આખો દિવસ રોજ એવું ચાલે પેલા છોકરાઓ છૂટે એટલે પૂછે બધું બરાબર છે ને આવા બાળકોને ભણાવવાનું કામ એટલે એ સમર સમર્પણ ભાવથી જ થઈ શકે આપણને કલ્પના પણ આવતી નથી કે કઈ રીતે આ બધું પાર પાડતા હશે જમાડવાનું પુસ્તકોનું કદાચ ગણવેશ પણ આપતા હશે રહેવાની સારામાં સારી સગવડ અને જેમ રમીલાબેન પણ બહુ મોટો શ્રેષ્ઠી પરિવાર છોડીને ત્યાં આવ્યા એમ આણે પણ ઘણું બધું છોડીને ત્યાં સેવાનું શરૂ કર્યું છે હું ઈચ્છું છું કે આપણે ઓછામાં ઓછું એકવાર તો ત્યાં જવું જોઈએ એ સંસ્થા જોવી જોઈએ કામ જોવું જોઈએ અને આપણાથી જે કંઈ થાય એ મદદ કરવી જોઈએ કુમારભાઈ તો માગતા નથી પણ સામેથી આવી જાય છે એ બધે એવું નથી હોતું પણ આપણે ત્યાં સૌથી મોટી સેવા જે ગણિત છે શિક્ષણ સૌથી મોટી સેવા છે મને એક એક કવિતા વિશે એકવાર મને કોઈએ કહ્યું કે વ્યાખ્યા આપો કવિતાની વ્યાખ્યા ઓચિંતા જ ઊભા થઈને મને બોલવાનું હતું એટલે મારે હું જ્યાં બેઠો હતો ત્યાંથી ઉઠીને માઇક સુધી આવ્યો ત્યાં જે મનમાં વિચારો આવ્યા દસ પંદર વ્યાખ્યાઓ આપી દીધી પણ એમાંથી મને જે ગમે છે વ્યાખ્યા એવી છે કે સિતારા દેવી જે નૃત્ય વખતે પગમાં ઘૂંઘરા બાંધે બંને બાજુના પગમાં એમાંથી એમની એમનું કૌશલ્ય એવું હતું કે એ ધારે તો સોને બદલે નવ્વાણું ઘૂઘરા વાગે અને એક ઘૂઘરું ન વાગે એ એવી રીતે પણ એ નૃત્ય કરતા હતા એટલે મેં કહ્યું કે આ જે નવ્વાણું વાગે છે એ કવિતા છે પણ પછી થયું કે ના એમ નહીં ખરેખર તો એ એક એકનું મૌન છે એ કવિતા છે તો આપણે આપણા એરકન્ડિશન રૂમમાં બેઠા બેઠા વિચાર કરીએ આ દેશમાં અત્યારે આમ થાય છે આમ થાય છે નામ થાય છે કેટલું કેટલું બધું સરસ વિચારતા હોઈએ છીએ આપણે આપણે આપણા પર મુગ્ધ થઈ જઈએ એવા વિચારો આવતા હોય છે પછી એમ કે આ રાષ્ટ્રપતિ આમ કરવું જોઈએ વડાપ્રધાને આમ કરવું જોઈએ આણે આમ કરવું જોઈએ પણ જે લોકોને કોઈ શક્યતા નથી ભણવાની એવા માણસોને ભણાવનારાઓનો પણ વિચાર કરવો જોઈએ એ બહુ મોટી વાત છે અને આપણે બધા જ્યારે આ વિચારતા થઈશું થઈશું ત્યારે કોઈ જરૂર જ નહીં રહે ત્યારે કુમારભાઈની જેમ જિજ્ઞા પણ કહેશે કે અમે કોઈને કહેતા નથી દાન આપો અને છતાં આવે છે આભાર માધવભાઈ સીએન ફાઇન આર્ટ્સ કોલેજના આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી અમને સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં ખૂબ સુંદર કામ આજ સુધી ચાલુ છે સરનું માધવભાઈ પછી પોતાનો પ્રાસંગિક પ્રતિભાવ આહોભાવ વ્યક્ત કરવા માટે આ એવોર્ડ સાથે જેમનું નામ જોડાયું છે જેમની પ્રેરણાથી આ એવોર્ડ આપવાનું શરૂ થયું છે વિશ્વકોષના આંગણે એવા મનસુખભાઈ મેદાણીને વિનંતી કરીશ એ પોતાની વાત મૂકે શ્રી મનસુખભાઈ મેદાણી મારા પરમ સ્નેહી પદ્મશ્રી ડૉક્ટર પાળભાઈ જીવન ઉત્કર્ષ એવોર્ડ મેળવનાર જીજ્ઞાબેન દવે આદરણીય જ્યોતિબેન થાનકી કવિશ્રી માધવ રામાનુજ ડૉક્ટર પ્રીતિબેન અશ્વિનભાઈ આંદાણી તથા મારા સૌ આપ્તજનો ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ સાથે મારો છેલ્લા ત્રીસેક વર્ષનો સંબંધ છે એની અનેકવિધ પ્રવૃત્તિઓથી હું હંમેશા પ્રભાવિત થયો છું થોડા વર્ષો પૂર્વે એક સ્વાસ્થ્ય યોગ વ્યાખ્યાન શ્રેણી માટે મેં સહયોગ આપ્યો હતો અને એ પછી આ એવોર્ડ માટે પણ સંસ્થાએ મારો સહયોગ સ્વીકાર્યો તેનો હું આનંદ અનુભવું છું એક વિશાળ વડમાંથી જેમ વડવાઈઓ વિસ્તાર પામે છે તેમ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની અનેક પ્રવૃત્તિઓ સતત વિસ્તરતી રહી છે અને આજે એણે ગુજરાતની એક અગ્રણી સાહિત્ય કલા અને સંસ્કૃતિનું કાર્ય કરતી સંસ્થા તરીકે ભારતભરમાં નામના મેળવી છે આ સંસ્થાએ જુદા જુદા વિશ્વકોષો આપીને ગુજરાતી ભાષામાં એક મોટો જ્ઞાન યજ્ઞ કર્યો છે એના પ્રારંભકાળથી જ આદરણીય શ્રી ધીરુભાઈ ઠાકરનો મને સ્નેહ પ્રાપ્ત થયો હતો વિદ્યાના તપસ્વી જેવા એ એક મહાપુરુષ હતા અને એમણે જે શુભ ભાવનાથી આ કાર્ય શરૂ કર્યું તે મારા સ્વજન અને મિત્ર એવા શ્રી કુમારપાળભાઈ દેસાઈની રાબરી હેઠળ વધુને વધુ વિસ્તરતું રહ્યું છે આજે જિજ્ઞાબેન દવેને એમના કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવે છે ત્યારે હું ખૂબ આનંદ અનુભવું છું અને તેમના દ્વારા કેળવણીનું અને માનવ ઉત્થાનનું કામ વધુ ને વધુ થતું રહે તેવી શુભેચ્છા પાઠવું છું જય હિન્દ આભાર મનસુખભાઈ આજનો એવોર્ડ આપણે જિગ્નાબેન દવેને અર્પણ કરવા જઈ રહ્યા છીએ એ જિજ્ઞાબેનની સેવાની સુવાસ કેટલી વિસ્તરેલી છે એમની સેવાનો વિસ્તૃત પરિચય આપવા માટે હું આદરણીય જ્યોતિબેન થાનકીને અનુરોધ કરું છું જ્યોતિબેન નામમાં જ જ્યોતિ છે એટલે નામ જ કાફી છે સોવિચાર સદવિચાર પરિવારનું જે મુખપત્ર છે એમાં પણ બેનના ખૂબ સરસ લેખ અખંડ આનંદ હોય જનકલ્યાણ હોય એવા સ્ટાન્ડર્ડ સામયિકોમાં પણ બેનના વિચારોની પ્રસાદી અને માધવભાઈએ જે વાત કરીએ મનનો જમણવાર એ પ્રવચન શ્રેણીમાં બેને અનેક વિષય ઉપર વ્યાખ્યાન આપ્યા છે એવા જ્યોતિબેનને વિનંતી કરીશ કવિશ્રી રાજેશ વ્યાસ મિસ્કિનની પંક્તિ સાથે તારું કશું ન હોય તો છોડીને આવતું તારું કશું ન હોય તો છોડીને આવતું ને તારું જ બધું હોય તો છોડી બતાવતું શ્રી જ્યોતિભાઈ ઓમ પાવકાન સરસ્વતી પરમ આદરણીય સમગ્ર ગુજરાતને પંચાવન વર્ષથી ગુજરાત સમાચારમાં અવિરત જ્ઞાનધારા દ્વારા જેમણે આપણને જ્ઞાન પીરસ્યું છે એવા ઋષિતુલ્ય આદરણીય શ્રીકુમાર પાળભાઈ આજના એવોર્ડ જેમને આ શુભ શરૂઆત કરી છે અને એમના વિશે થોડું સાંભળ્યું તો હું એમને કહીશ ગુજરાતના શ્રેષ્ઠી એવા આદરણીય મનસુખભાઈએ જેનું નામ જ માધવ છે અને જેના હૃદયમાંથી એ પ્રિય કવિતાની સરવાણી અવિરત વહેતી રહે છે અને એ કવિની એ જ્ઞાન ધારા જેવી છે એનો મને પરિચય થયો છે એવા પરમ આદરણીય માધવ રામાનુજભાઈ જેમણે અદ્ભુત સંચાલન કર્યું એવા અશ્વિનભાઈ અને જેના નિમિત્તે આજે આપણે સૌ અહીં એકત્ર થયા છે એવી અતિ પ્રિય જિજ્ઞા મારે એનો પરિચય આપવાનો છે જે અત્યંત આત્મીય હોય ને એનો પરિચય આપવાની કુંમર પડવે બહુ મુશ્કેલી પડે તો હું એનો પરિચય મેં કીધું તારો પરિચય તો મને આપ કે શું છે તો પછી એ મને જે મનસુખભાઈ સલ્લાએ જે લખ્યું હતું એ મેં વાંચ્યું અને પછી મેં જે અનુભવ્યું છે જે જોયું છે એ બધાનું હું સંમિશ્રણ કરું તો એક પુસ્તક લખાય એટલું બધું એ છે તો જેમ એની વાત કહી સૌથી પહેલાં તો હું કુમારપાળભાઈને અભિનંદન આપું છું કે આવો સરસ કાર્યક્રમનું આયોજન થયું અહીં વિશ્વકોષમાં બીજા ખાસ ખાસ અભિનંદન હું મનસુખભાઈને આપું છું કે જેમણે ગુણોનું સંવર્ધન કરતી આ શ્રેણી વિશ્વકોષની અંદર શરૂ કરી છે હંમેશા જે સમાજમાં ગુણોની કદર થાય છે ગુણોનું સંવર્ધન થાય છે ગુણોનો વિસ્તાર થાય છે એ જ સમાજનો ઉત્કર્ષ કરે છે એટલે ગુણોનું સંવર્ધન કરતી આ જે શ્રેણી છે એ શ્રેણીને માટે આપણા સૌ વતી હું મનસુખભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હજી પણ આવા શુભ કાર્યો તમારા દ્વારા થતા રહે એવી શુભ ભાવના વ્યક્ત કરું છું કેટલાક આત્માઓ પૃથ્વી ઉપર પોતાનું ધ્યેય લઈને આવે છે આમ તો પ્રભુ બધાને આપણને બધાને અહીંયા મોકલે છે તો કોઈ નિશ્ચિત ધ્યેય લઈને આપણને મોકલે છે પણ કેટલાક જાગૃત આત્માઓ હોય છે એ આત્માઓને પોતાના ધ્યેયનું દર્શન થઈ જાય છે અને નાનપણથી એ ધ્યેય છે એ ધ્યેયની સિદ્ધિમાં એ પોતાનું આખું એ જીવન સમર્પિત કરી દે છે આપણે જોઈએ તો ભગવાન બુદ્ધ મહાવીર વિવેકાનંદજી આ બધા મહાનુભાવો છે એ બધા મહાત્માઓ મહાપુરુષો છે એ જન્મ્યા તો આપણી જેમ જ પરંતુ પરંતુ પોતાના ધ્યેયને સમર્પિત થઈ અને મહાન કાર્યો કર્યા જીજ્ઞાની અંદર પણ મેં આ વસ્તુ જોઈ કે નાનપણથી જ નાનપણથી જ એની અંદર એક એવી ભાવના હતી કે મારે સામાન્ય જીવન જીવવું નથી મારે કંઈક કંઈક એવું કશોક કરવું છે અને એમાં એને દિશા મળી ગઈ બીએસસી પાસ અને એ પછી એણે એમએલટીનો કોર્સ કર્યો લેબોરેટરીમાં કામ શરૂ કર્યું અને ત્યાગની શરૂઆત ત્યારથી થઈ લેબોરેટરીથી એ જે લેબોરેટરીમાં જે ડૉક્ટરના હાથ નીચે કામ કરતી હતી એ ડૉક્ટરનું અચાનક અવસાન થયું એ એની એમના પત્ની બીએસસી સુધી ભણેલા હતા પણ કશું બહાર નીકળ્યા નહોતા અને નાના નાના બે બાળકો હતા હવે ગુજરાન કેવી રીતે ચાલે ના એ એ આખી એ લેબોરેટરી ત્રણ વર્ષ સુધી એમને એમ ચલાવી અને એના પત્નીને તૈયાર કર્યા પત્નીને તૈયાર કર્યા એમના છોકરાઓ છે એ તૈયાર થયા પછી પછી એને થયું કે હવે હું મારી સ્વતંત્ર લેબોરેટરી કરું પણ પણ એને ત્યાગ એ એવો હતો કે જો હું અહીંયા સ્વતંત્ર લેબોરેટરી સિદ્ધપુરમાં કરીશ તો આ લેબોરેટરીમાં કોઈ આવશે નહીં કોઈ આવશે નહીં આ લેબોરેટરીમાં તો આ લોકોનું શું થશે એટલે જીજ્ઞા સિદ્ધપુરમાં રહેતી હતી અને મહેસાણામાં એણે લેબોરેટરી શરૂ કરી અને ફક્ત લેબોરેટરી શરૂ કરી એટલું જ નહીં પરંતુ એણે એ ત્યાંના સિદ્ધપુરનામ અને બીજા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને રોજી મળી શકે એટલા માટે ગુજરાત ગવર્મેન્ટ સાથે ટાઈઅપ કરી અને એમએલ ટીનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો કે જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને રોજગાર મળે અને એ વિદ્યાર્થીઓ છે એ પોતાના પગ ઉપર ઊભા રહી શકે એવી રીતે એવી રીતે હજી તો એની પચીસ છવ્વીસ વર્ષની ઉંમર હતી ત્યારથી આ કાર્ય સેવા કાર્ય શરૂ કર્યું હું સેવાને કુમારપાળભાઈ સ્વનો વિસ્તાર કહું છું સેવા એટલે સ્વનો વિસ્તાર બધા બધા હૃદયોની અંદર પ્રવેશ થાય છે સેવા દ્વારા અને સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જે લોકો સમાજસેવક છે એ સમાજસેવકની અંદર બે ત્રણ વસ્તુ અનિવાર્ય હોવી જોઈએ એક ચારિત્રની દ્રઢતા ચારિત્રની શુદ્ધતા એક એ હોવું જોઈએ બીજું કાર્ય પ્રત્યે નિષ્ઠા સંપૂર્ણપણે કાર્ય પ્રત્યેની નિષ્ઠા છે એ નિષ્ઠા હોવી જોઈએ મેં જીજ્ઞાની અંદર આ ચ્વાિરની શુદ્ધતા નિષ્ઠા નિસ્વાર્થતા કોઈ પણ કામ શરૂ કરવું એટલે સાતત્યપૂર્ણ કામ શરૂ કરવું અને એની સાતત્ય જળવાય એ પણ એની અંદર છે નહીતર ઘણા સમાજસેવકો શું કરે છે આરંભે સુરા અને પછી એ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ અદૃશ્ય થઈ જાય પણ જિજ્ઞાએ જેટલી પ્રવૃત્તિ શરૂ કરી છે એ બધી સાતત્યપૂર્ણ અત્યાર સુધી ચાલી રહી છે હું જીજ્ઞાની પ્રવૃત્તિને હું પાંચ વિભાગમાં વેચું છું એક શિક્ષણ બાલ મંદિરથી માંડીને બારમા ધોરણ સુધીનું આખી શિક્ષણ સંસ્થા શિક્ષણની અંદર શિક્ષણની અંદર સૌથી મહત્ત્વનું કામ જો હોય તો નેવું અનાથ બાળકો વિચરતી જાતિના બાળકો વંચિત આર્થિક રીતે બહુ જ ગરીબ એવા બાળકો છે એવા નેવું બાળકો છે એ બાળકો એના છાત્રાલયમાં અદ્યતન સુવિધા સાથે એ છાત્રાલયની અંદર એને શિક્ષણ મળે છે શિક્ષણ મળે છે સંસ્કાર મળે છે સાથે સાથે હૈયું હેડ હૃદય અને હાથ એ ત્રણેયની કેળવણી મળે છે એટલે એટલે શુદ્ધ વિચારધારા સંવેદનશીલતા અને કર્મશીલતા આ ત્રણેયનો આ ત્રણેયનો સુયોગ એ છાત્રાલયના બાળકોને મળે છે હમણાં અમે પુ પુના ગયા હતા પૂનાની અંદર છાત્રાલયમાં ભણેલા એ પાંચ બાળકો પ્રકાશે જોયું ને પાંચ બાળકો છે એ અમને જિજ્ઞાબેનને મળવા આવ્યા હતા એ બાળકો કયા હતા ભૂકંપ વખતે કચ્છના ભૂકંપ વખતે જિજ્ઞાબેન અને રમીલાબેન સો અનાથ બાળકોને પોતાને ત્યાં લાવ્યા હતા અને એ સો બાળકોમાંથી એ સો બાળકોમાંથી આ પાંચ જણાએ કચ્છમાં કચ્છ કચ્છ માંડું તો બહુ આમ માથું કાઢી અને પોતાનો રસ્તો કરે એટલી શક્તિ ધરાવતા હોય છે એ બાળકો યોગાંજલિની અંદર શિક્ષણ લઈ અને પુનાની અંદર પોતાનો વ્યવસાય શરૂ કર્યો આજે એમના ઘરે કાર છે એટલે એ જિજ્ઞાબેનને લેવા આવ્યા હતા કે તમે અમારે અમારી જે શોપ છે એની અંદર તમે પગલાં પાડવા માટે આવો અને એટલું બધું એમને ગદગદ થઈ અને એમનો જે ભાવ હતો એ ભાવ અમને બધાને સ્પર્શી ગયો મારી સાથે પ્રકાશભાઈ અને સુરેખાબેન પણ હતા તો આ અનાથ બાળકોની અંદર સંસ્કાર સિંચન શિક્ષણ આ કાર્ય કરવું એ બહુ મોટામાં મોટી એ સેવા છે એ જ્ઞાન સેવા છે અને આ આ લોકોના જીવન છે એ જીવનને ઉજાગર કરવાનું એક મહાન કાર્ય એ જિજ્ઞાબેન દ્વારા થઈ રહ્યું છે સ્કૂલની અંદર સાતસો પચાસ બાળકો ભણે છે અને એ બાળકો માત્ર ને માત્ર અભ્યાસ કરે છે એટલું નહીં પરંતુ એમને પણ સંસ્કાર મળે એ માટેની બધી પ્રવૃત્તિઓ થાય છે રમતગમતનું વિશાળ મેદાન છે અને એમના વિદ્યાર્થીઓ એ રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ વીસથી પચીસ ઇનામો દર વર્ષે લાવે છે આ કાર્ય શિક્ષણની અંદર એ થઈ રહ્યું છે અને એ ઉપરાંત જીજ્ઞા એ જોતી હતી કે આ બધા બાળકોના માતા પિતા તો મજૂરી કરવા માટે જાય છે અને બાળકો અગિયાર વાગ્યા આવે છે એના ઘરમાં કશું ખાવાનું તો હોતું નથી એટલે આ બાળકોને ખાવાનું તો કેવી રીતે મળે પાંચ વાગ્યા સુધી તો સંસ્થામાં રહીએ એટલે એણે બધા જ સાતસો પચાસ બાળકોને પૌષ્ટિક નાસ્તો દરરોજ બપોરે મળે એવી વ્યવસ્થા કરી છે અને કુમારફળભાઈ જેમ તમે કહ્યું કે હાથ લાંબો કરવો પડતો નથી એવું જ જિજ્ઞાની બાબતમાં છે સ્વામી વિવેકાનંદે નિવેદિતાને કહ્યું હતું શુભ કાર્યો કદી પૈસાના અભાવે અટકતા નથી શુભ કાર્યો કદી પૈસાના અભાવે અટકતા નથી માત્ર આપણી નિષ્ઠા અને આપણી સમર્પિતતા હોવી જોઈએ તો લક્ષ્મીની ધારા અવશ્ય આવતી જ રહે છે અને જિજ્ઞાએ અનુભવ કરી રહી છે એને ક્યાંય લાંબો વાત નથી કરવો પડતો આ સાતસો પચાસ બાળકોના નાસ્તાને માટેની અદ્ભુત વ્યવસ્થા કરી છે કે ત્યારે મને થયું કે જિજ્ઞાતુ તો મેનેજમેન્ટની માણસ છો અદભુત રિસેસની અંદર એ આગલી રાત્રે બધા ડબ્બાઓ હાઈ ક્લાસ ડબ્બાઓ છે એ ડબ્બાઓ બધા ભરાઈ જાય સાતસો પચાસ બાળકોને નાસ્તો દેવો એટલે ડબ્બા રાત્રે ભરાઈ જાય રિસેસમાં એ કામ સોંપી દીધું હોય એ ટુકડી છે એ ટુકડી એ એક એક કેન લઈ જાય પોતાના વર્ગની અને બધાને આપે છોકરાઓ એ ડબ્બો ડબ્બામાંથી નાસ્તો લઈ ડબ્બો સાફ કરીને પાછા કેનમાં મૂકી દે કોઈ ઝંઝટ નહીં કોઈ ઘોંઘાટ નહીં અને એટલી સરસ વ્યવસ્થા એ સાતસો પચાસ બાળકોની થઈ પ્રાથમિક શાળાના બાળકો દૂરથી આવતા હતા જિજ્ઞાને થયું કે આ બાળકોને અહીંયા આવવામાં એટલી તકલીફ પડે છે અને અને એણે ગમે તેમ કરી અને એક બસની વ્યવસ્થા પણ કરી હવે બાળકો એના બાળકો બસમાં આવે છે અને બસમાં જાય છે આ શિક્ષણને માટે પછી જે બાળકો આઠમાથી નવમા ધોરણમાં આવતા હોય તો પ્રાથમિક શાળામાં કેવું શિક્ષણ છે એ આપણે જાણીએ છીએ વાંચતા નથી આવડતું અને કક્કા બારખડીએ ન આવડે એમને માટે કોચિંગની વ્યવસ્થા છે એ કોચિંગની સ્પેશિયલ વ્યવસ્થા કરી છે એના છાત્રાલયમાં બાળકોને સંસ્કૃત ગીતા અને સુભાષિતો એ બધું શીખવવા માટે એક માતાજી છે એ આર્ટ્સ વિદ્યાલયના જે છે એ રોજ શીખવવા માટે આવે છે કેટલી વ્યવસ્થા તો માત્ર શિક્ષણની જ મેં વાત કરી મહિલા ઉત્કર્ષ મહિલા ઉત્કર્ષ માટે તો કેટલું એક કાનૂની કેન્દ્ર ચલાવે છે કે જેની અંદર જેની અંદર પીડિત ત્રા જેમને પરિવારમાં ત્રાસ મળ્યો ત્રાસ થતો હોય એવી બાળ એવી સ્ત્રીઓ છે એવી સ્ત્રીઓને કાનૂની સલાહ આપવાની અને જો સાસરાવાળા ત્રાસ દેતા હોય તો કોર્ટમાં પણ કેવી રીતે જવું એની તમામ સવલતો એની તમામ એ જાણકારી એ એને આપે છે ત્રીજું માતૃઘર માતૃઘર કોઈ કાઢી હોય અડધી રાતે કાઢી ભૂઈકા હોય તો એવી બહેનો પણ એને ત્યાં આવે છે એટલું જ નહીં પોતાના છોકરાઓને લઈને આવે અને એ છોકરાઓ જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધી આશ્રમમાં રહીએ અને એ આશ્રમમાં એ છોકરાઓને ભણાવી તૈયાર કરી અને એની માને એ બધી રીતે તૈયાર કરીને પછી વિદાય કરે એવી સો એક બહેનોને અત્યાર સુધી એણે આશ્રય આપ્યો છે માત્ર ઘરની અંદર પછી બહેનોને રોજગારી અને એ રોજગારી મળે ઘરે બેસીને બેનો રોજગારી કરી શકે એટલા માટે શરૂઆતથી જ મસાલા કેન્દ્ર હાથ વણાટ કેન્દ્ર આ આ શરૂઆતથી શરૂ કર્યું હતું અને હમણાં તો કોઈ દાતાએ બહુ બહુ સહાય આપી છે એટલે બ્યુટી પાર્લર છે ફેશન ડિઝાઇન છે અગરબત્તી છે લેધર રેઝિંગ છે આ બધી પ્રવૃત્તિઓ આજની તારીખે ચાલી રહી છે અને અત્યાર સુધીની અંદર તો કુલ કહીએ તો આડત્રીસ હજાર જેટલી બહેનો છે એ બહેનો આ શિક્ષણ પામીને આટલા વર્ષોની અંદર આ શિક્ષણ પામીને ગઈ છે તો મહિલા ઉત્કર્ષને માટે એ ઉપરાંત સરકાર તરફથી જે સહાય મળે છે તો એ માતા છે એ માતાને શિક્ષણ મળે સહાય મળે સખી યોજના છે એ સખી યોજનાની અંદર એને જે લાભ મળતા હોય એ લાભ માટેની જાગૃતિનું કામ પણ એની સંસ્થા દ્વારા એ થઈ રહ્યું છે તો આ બે ત્રીજું લઈ લો ત્રીજું કાર્ય એ ત્રીજું કાર્ય છે એ લોકસેવા જનસેવા અને એ લોકસેવાના કાર્યની અંદર પણ અત્યારે એકસો ને પચાસ નિરાધાર વૃદ્ધો કે જેઓનું કોઈ નથી કોઈ નથી ઝૂંપડે ઝૂંપડે જઈને એ લોકો એ તપાસ કરી કે લારી ચલાવતા હોય હવે અવસ્થા થઈ ગઈ હોય અને ક્યાંયથી મળતું ન હોય એવા એવા ને પચાસ પરિવાર છે કુટુંબો છે એ કુટુંબોને દર મહિને એક હજાર રૂપિયાની આખો મહિનો ચાલે એવી કીટ પ્રદાન કરે છે અને એમાં એક પ્રસંગ એવો બન્યો કે એક ડોસીમાં એકલા જ રહેતા હતા સાવ એકલા અને કંઈક જે મળે આજુબાજુવાળા જે કંઈ આપી જાય એ ખાતા હતા તો આ કીટ જ્યારે ગઈ તો કે આમાં આમાં મગની દાળ છે મારે ખીચડી નથી ખાધી મારે ખાવી છે બોલો કેવી કરુણ હાલત છે જીજ્ઞા કહે છે કે આ તો દોઢસો જણા છે હજે તો કેટલાય લોકો સર્વે કર્યો છે કેટલાય લોકો આવા છે આવા લોકોને માટે અને અને એ રાતના બાર વાગ્યા સુધી ઓનલાઈન ઉપર વિદેશ સાથેનો જે સંપર્ક એનો થાય છે એ સંપર્કને પરિણામે કશું માગતા નથી પણ એ સંપર્કને પરિણામે પૈસાઓ આવતા જ રહે છે આવતા જ રહે છે અને આ કાર્યો છે એ ચાલુ ને ચાલુ જ રહે છે તો લોકસેવાના કાર્યની અંદર સાથે સાથે આજુબાજુના એકસો ગામોની અંદર ખેતી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે લગભગ દસ હજાર ખેડૂતો અને બે હજાર ખેડૂત મહિલાઓને માર્ગદર્શન આપવાનું કામ પણ આ જીજ્ઞા દ્વારા થયું છે કોટન કનેક્ટ નામનું એક સંસ્થા એ લંડનની સંસ્થાથી એની સાથે ટાઈઅપ કરી અને એ કામ અત્યાર સુધી જીજ્ઞાબેન ચલાવતા હતા તો આ લોકસેવાનું કાર્ય એમાં પણ અત્યારે પછી આરોગ્ય આરોગ્યની અંદર પણ એ એક તો જનજાગૃતિનું કાર્ય કરે છે કે આરોગ્ય કારણ કે ગામડાની અંદર આપણે જોઈએ છીએ કે એ લોકોને એ લોકો માંદા પડે તો ભૂવા પાસે જાશે એ લોકો માંદા પડે તો ક્યાંય દવા કરાવવા નથી જતા પણ એ જનજાગૃતિનું જે કાર્ય છે એ કાર્ય પણ એની સંસ્થા દ્વારા થાય છે અને દર મહિને મોતિયાના મોતિયાનો કેમ્પ થાય છે અને એ કેમ્પમાં હમણાં જ શરૂ કર્યું છે આ કાર્ય પણ એ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ નવસો જેટલા મોતિયાના ફ્રી ઓપરેશન છે એ ઓપરેશન પણ એણે કરાવેલા છે એટલે આ બધા કાર્યોનો આખોએ જો આપણે વ્યાપ જોઈએ તો દરેક દિશાની અંદર દરેક દિશાની અંદર આ કાર્યો થયા અને શરૂઆતમાં માધવભાઈએ જે કહ્યું એ શરૂઆતમાં એ જ્યાં રહેતી હતી જે ઘરમાં એક વખત હું ત્યાં ગઈ હતી તો મારી આંખમાં આંસુ આવી ગયા આંખો ચોમાસાથી દિવેલો આ બધી દિવાલો છે એ એકદમ ભેજથી ભરેલી ઇલેક્ટ્રિક શોટ થયો હતો એટલે એક દીવાલ આખી એક કાળી થઈ ગઈ હતી અને એ કાળી દીવાલ આખી મેં કીધું રહે છે કાંઈક તો કર કાંઈક તો કર કે તારા આટલા બધા કામ કરવાના છે અને તું કશું કર તારા માટે કાંઈક વ્યવસ્થા થવી જોઈએ ઉનાળામાં ગરમી એ રૂમમાં સૂવે તો ગરમી એટલે બાર સૂવે અને બહાર સૂવે તો મચ્છર એટલે થોડીક વાર બહાર સૂવાનું થોડીક વાર રૂમમાં સુવાનું અને રૂમમાં પછી બહુ ગરમી થાય તો વળી પાછા બહાર સુવાનું આવા પંદર વર્ષ આવી સાધના અને તપશ્ચર્યા કરી છે એટલે આમ કશું બોલવાનું નહીં એટલે અત્યાર સુધી આટલા બધા કામ કર્યા છે પણ ક્યારેય એણે ક્યારેય કોઈને એમ કહ્યું નથી કે આ બધા કામ હું કરું છું એ સમર્પિતતા એ સમર્પિતતા અને બીજું હજી એક લક્ષણ કહું તો પારદર્શિતા સેવક છે એ પારદર્શી હોવો જોઈએ અને સાધન શુદ્ધિ હોવી જોઈએ જે હેતુ માટે જે હેતુ માટે દાતાએ જે પૈસા આપ્યા હોય એ જ હેતુમાં વાપરવાના બીજા કોઈ હેતુમાં આડું અવડું કરવાનું નહીં અને આખો હિસાબ અને વહીવટ એટલો બધો પારદર્શી છે કે અડધી રાતે ઉઠાડીને એને પૂછીએ તો ખબર પડે કે ક્યાં 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 કેટલું છે એટલે આ જ આટલી વસ્તુઓ હોય તો પારદર્શિતા છે અને પ્રમાણિકતા અને મેં જોયું છે કે અમે જ્યારે એ મને મને લેવા માટે કે કંઈ આવે તો સંસ્થાના પૈસાનું પેટ્રોલ પણ નહીં પોતાના ખિસ્સામાંથી પોતાના ખિસ્સામાંથી પૈસા આપેલા છે અને એની હું સાક્ષી છું હું પોતાને માટે જે કંઈ એને જોતું હોય એને એને કેટલો પગાર મળે છે ખબર પચીસ હજાર પચીસ હજારનો જ પગાર મળે છે અને એની અંદરથી પોતાનો તમામ ખર્ચો છે એ પચીસ હજારમાંથી કાઢે છે આવી સાધન શુદ્ધિ આવી નિષ્ઠા આવી પ્રમાણિકતા અને આવી પારદર્શિતા હોય તો મહાલક્ષ્મી સ્વયં આ સમાજ ઉત્કર્ષ કામ માટે અવશ્ય અવશ્ય આ વેચ એમાં કોઈ આશ્ચર્ય નથી એટલે આજે આવા શુભ પ્રસંગે મને આ અવસર મળ્યો મને તો એ ડોળા કાઢતી હતી કે બેન કશું બોલશો નહીં પણ મને એક મોકો મળી ગયો એટલા માટે જ્યારે કુમારપાળભાઈએ મને ફોન કરીને કહ્યું કે બેન આવ્યો આવો કાર્યક્રમ છે અને તમે એના વિશે કંઈ કહેશો તમે શેખ થોડા આનાકારની વગર કુંવારપાળભાઈને મેં હા પાડી દીધી કે જરૂર જરૂર હું એ કહીશ મને આવી તક મળી એટલા માટે હું કુમારપાળભાઈનો એ આભાર માનું છું અને મનસુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે જે સમાજમાં ફરીથી કહું છું કે ગુણોની પૂજા થાય છે એ એ ગુણોનું સંવર્ધન થાય છે બધાને પ્રેરણા મળે છે અને એ સમાજ છે એ સમાજ વધુને વધુ ઉન્નત બને છે એટલે આ સમાજના આવા ઉત્તમ કાર્યો કરવા માટે આવા શ્રેષ્ઠીઓને ભગવાન સર્જન કરે છે જ્ઞાનનો પ્રસાર કરવા માટે આવા જ્ઞાન પુરુષને ભગવાન સર્જન કરે છે એ અને કવિ કવિતો આપણા હૃદયને અંદર તારોને જણ જણાવી દે છે એટલે કવિતા છે એ તો સંજીવની છે એ હું કહું છું આવા મહાપુરુષોની વચ્ચે મને આ મારા ભાવોને વ્યક્ત કરવાની જે તક આપી છે એના માટે હું પુનઃ આપ સૌનો આભાર માની વિરમું છું અસ્તુ ઇતિ ઓમ શુભમ ભવતું ખૂબ ખૂબ આભાર જ્યોતિબેન આપનો જેમને આજે એવોર્ડ આપવા માટે જઈ રહ્યા છીએ એ જીજ્ઞાબેન દવેનો એમણે સુપેરે પરિચય કરાવ્યો હવે જે ધન્ય ક્ષણની આપણને સૌને પ્રતિક્ષા છે એ શ્રી મનસુખભાઈ જે મેદાણી પ્રેરિત સમાજ ઉત્કર્ષ એવોર્ડ જીજ્ઞાબેન દવેને અર્પણ થાય એ માટે સૌ મહાનુભાવોને આગળ આવી જવા વિનંતી કરું છું સૌ પ્રથમ શાલ ઓઢાડીને અભિવાદન કરવા માટે હું શ્રી સરોજબેન ભટ્ટને વિનંતી કરું છું શ્રી સરોજબેન ભટ્ટ જે સદ્વિચાર પરિવારમાં સેવા આપી રહ્યા છે એવા સરોજબેન ભટ્ટ આપણા સૌ વતી જિજ્ઞાબેન દવેનું શાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે આપણે જોરદાર તાળીઓથી આ ક્ષણને શાશ્વત બનાવીએ શ્રી મનસુખભાઈ જે મેદાણી પ્રેરિત સમાજ ઉત્કર્ષ એવોર્ડ અર્પણ કરવા માટે પ્રીતિબેન શાહને વિનંતી કરીશ પ્રીતિબેન અહીંયા રાયપુર દરવાજામાં આવેલી એમપી આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક છે એ આપણને ખબર છે પણ મહીપતરામ રૂપરામ આશ્રમમાં એક સરસ બાલમંદિર ચાલે છે એમાં પણ બેનની સેવાઓ ખૂબ મળી છે એવા પ્રીતિબેન શાહ આપણા સૌ વતી શ્રી મનસુખભાઈ જે મેદાણી સમાજ ઉત્કર્ષ એવોર્ડ અર્પણ કરી રહ્યા છે અને આ એવોર્ડ સાથે જોડાયેલી કેશ રાશિ એને ચેક રૂપે અર્પણ કરવા માટે હું શ્રી મનસુખભાઈ મેદાણીને વિનંતી કરીશ પ્રીતિબેન થોડા વચ્ચે વચ્ચે રજો એકવાર જોરદાર તાળીઓથી આ ક્ષણોને ફરી વધાવીએ અને હવે જિજ્ઞાબેનને વિનંતી કરીશ આ એવોર્ડનો પ્રતિભાવ આપવા માટે અત્તરનું પદ પામવા ફૂલોને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે અને બનવા બાંસુરી વાંસને આખા શરીરે વેંધાવવું પડે છે શ્રી જિજ્ઞાબેન દવે પરમશ્રદ્ધે શ્રી કુમાર પાળભાઈ પરમશ્રદ્ધે જ્યોતિબેન થાનકી ખૂબ સ્નેહી અને જેમને વંદન કરવાનું મન થાય એવા આદરણીય શ્રી માધવભાઈ આદરણીય મનસુખભાઈ અને આદરણીય શ્રી અશ્વિનભાઈ સામે બેઠેલા સર્વે વડીલો સ્વજનો ખૂબ મોટી સંખ્યામાં બધા છે ભીકેશભાઈ પ્રકાશભાઈ અમારા વાસ સંસ્થામાંથી પણ આદરણીય પ્રફુલભાઈ પણ આવ્યા છે આ ઉંમરે પણ અને સૌ બેંકર કુભદ્રાબહેન બધાને હું મારા હૃદયપૂર્વકના વંદન કરું છું સૌ પહેલો જ્યારે ઇમેલ આવ્યો ભાઈનો ત્યારે આનંદ તો ચોક્કસ થયો હતો પણ સાથે મનમાં એક ખટરાક પણ થયો કે આ જે પ્લેટફોર્મ જે છે આ સ્ટેજ આ જેવું તેવું સ્ટેજ નથી વિશ્વકોષનું આ જે સ્ટેજ છે કેટલા મોટા સાહિત્યકારો વક્તાઓ મહાપુરુષોએ આ જગ્યાએથી ઉદ્બોધન કર્યું છે અને એમને નવાજ્યા પણ છે એટલે ત્યારે મને એમ લાગ્યું કે શું આ માટે હું યોગ્ય છું મને આજ છે આઠ દસ વર્ષ થઈ ગયા હશે ધનજી કાનજી સુવર્ણચંદ્રક આદરણીય જ્યોતિબેનને આ જ સ્ટેજ ઉપર અર્પણ થયો હતો અને ત્યારે અમે સામે બેઠા હતા અને એ સંસ્થા વિશ્વકોષ કે જેણે સાહિત્યના સંવર્ધન માટે ખૂબ મોટું કે આપણી આવનાર પેઢીને પણ યાદ રહે એટલું મોટું સાહિત્ય સર્જનનું અને સંવર્ધનનું કામ કર્યું છે અને આ સંસ્થા દ્વારા જ્યારે આ એવોર્ડ અર્પણ થાય એ અમારા માટે તો ચોક્કસ એક ગૌરવવંતી ક્ષણ અને ઘટના છે પણ મને મારી જાત માટે થયું કે હજી તો અમે પચાસ જ પહોંચ્યા છીએ બહુ લાંબી મજલ કાપવાની છે એટલે થોડુંક વહેલું લાગ્યું પણ સંસ્થા અને કાર્યો ઘણા જૂના છે કારણ કે સંસ્થ અમારી સંસ્થાનું આ પચાસમું વર્ષ છે બેને પણ ઉલ્લેખ કર્યો આગળ માધવભાઈએ પણ ઉલ્લેખ કર્યો કે આદરણીય રમીલાબેને કે જેમણે ખૂબ સંઘર્ષમાં ખૂબ તકલીફો એમને વેઠી અને એ સંસ્થાનો પાયો નાખ્યો અનેક ઝાડ નીચે બેસી અને એમણે બાળકોને શિક્ષણ આપવાનું કામ કર્યું હતું અને ધીમે ધીમે ક્રમશ ક્રમશ એ સંસ્થા વિસ્તરતી ગઈ અને આટલે સુધી પહોંચવામાં પચાસ વર્ષ લાગ્યા પણ અમે એવું માનીએ છીએ કે જે સંસ્થાના વિકાસ બહુ લાંબો સમય લે એટલે એના મૂળિયા બહુ મજબૂત હોય છે અને એ સંસ્થા કદાચ આમ એવું લાગે કે જ્યારે સંસ્થાને બહુ વર્ષો થાય અને સંસ્થા એક નવું કલેવર ધારણ કરે એટલે યુવાન બનતી જાય છે એટલે અત્યારે જે પણ કોઈ આવે તેને એવું લાગે કે સંસ્થાએ નવું રૂપ ધારણ કર્યું છે તો એની અમને ખુશી છે કારણ કે ઘણી બધી સર્વોદયની સંસ્થા જોતા હોઈએ છે કે જ્યારે એક પેઢી જેણે શરૂ કર્યું હોય છે અને પછી થોડાક વર્ષો પછી એમાં કંઈક આપણને થોડુંક કામ ઓછું થતું હોય અથવા તો ક્યાંક શુષ્કતા જોવા મળતી હોય છે પણ યોગાંજલિના કિસ્સામાં કદાચ બેનનું તપ એના પાયામાં છે કે સંસ્થા અત્યારે પલ્લવિત થઈ રહી છે અને સમાજના સરળદાતાઓ અને અમારા કાર્યકર્તાઓ અને સમાજના સહયોગથી અત્યારે ખૂબ નવી નવી ક્ષિતિજો ઉપર વિસ્તરતી રહી છે મનસુખભાઈ સલ્લાએ જ્યારે મારો પરિચય માટેનું લખ્યું વિશ્વવિહારમાં લખ્યો ત્યારે એમણે એવું લખ્યું કે ગાંધીના નોંધપાત્ર વારસદાર એવું એમણે ટાઇટલ આપ્યું એ વાંચીને હું વિચારતી હતી કે ગાંધી અને શ્રી અરવિંદ વ્યક્તિગત જીવન જોવા જઈએ અંગત જીવન તો શ્રી અરવિંદને અમે શિષ્યા છીએ એટલે ડિસાઇપલ છીએ અને માર્ગે અમે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ સાધક છીએ પણ ગાંધીના વિચારો ક્યાંક આ સંસ્થા સાથે જોડાણમાં ક્યાંક ગાંધીના વિચારો અને ક્યાંક ગાંધી નિમિત્ત બન્યા છે એ હું ચોક્કસપણે માનું છું બહુ નાનપણથી આમ તો અમે સિદ્ધપુરમાં એટલે બ્રાહ્મણ પરિવારના ખૂબ રૂઢિચુસ્ત પરિવાર અમારા પરિવારમાં ક્યાંય કેટલી પેઢી સુધી સમાજ સેવાનું ના આવી રીતે ગાંધીનું તો નામ જ નહીં કારણ કે અમે બહુ ધાર્મિક પરિવારમાંથી આવીએ છીએ એટલે ગાંધીજીનું કોઈ નામ નહીં છતાં પણ કોણ જાણ કે એમ નાનપણથી મને ખાદી બહુ ગમે કુમારપાળભાઈ અને હું ખાદી જ વધારે પહેરું અને સ્કૂલમાં એના કારણે થઈને મારી એક અલગ ઓળખ હતી કે અમે લોકો ત્રણ જીજ્ઞા હતા એક જ વર્ગમાં તો કોઈ પૂછે કે કઈ જીજ્ઞા તો એવી ઓળખાણો કે ખાદીનો જબ્બો પહેરે છે એ જીજ્ઞા એટલે એ ખાદી ખૂબ ગમતી એટલે મને લાગે છે કદાચ એ ખાદી અને ખાદી સાથે જે વિચાર વણાયો છે એણે જ મને આ સેવાકીય ક્ષેત્રમાં કદાચ પ્રવેશ માટે મને પ્રેરાઈ હશ હું પ્રેરાઈ હઈશ અને યોગાંજલિની સાથે જે જોડાણ થયું એમાં પણ સમન્વયત છે ગાંધી અને શ્રી અરવિંદનો બેન શી અરવિંદના સાધક છે અને ગાંધી વિનોબાના વિચારથી પ્રેરાઈ અને એમણે પણ યુવાન અવસ્થામાં જીવન સમર્પિત કર્યું અને બુનિયાદી સંસ્થા શરૂ કરી પણ એ સંસ્થામાં જવાનું નિમિત્ત બન્યું એ શ્રી અરવિંદના કારણે ત્યાં અમારું શ્રી અરબિંદ યોગ કેન્દ્ર ચાલે અને અમને ખબર પડી હું મારું અભ્યાસ બધો વડોદરા થયો સિદ્ધપુરમાં આવીને કામ શરૂ કર્યું એટલે રવિવાર ક્યાં પસાર કરવો આધ્યાત્મિક જીવનમાં વધારે રસ એટલે બીજું કોઈ ગમે નહીં તો હું ત્યાં ધ્યાન માટે જતી અમને ખબર પડી કે અહીંયા શિયારબિન કેન્દ્ર છે અને અમે ધ્યાન માટે જતા એમ કરતાં બેન સાથે પરિચય થયો એક આત્મીયતા થઈ એમની સાથે લાગણીથી બંધાયા વારે વારે જવાનું થયું અને ટૂંક જ સમયમાં સર્વોદય મેળો આવ્યો ત્યાં જે અમારા ઉત્તર ગુજરાતમાં થતો હોય છે ગાંધી મેળો ગાંધીજીના શ્રાદ્ધ દિને ફેબ્રુઆરીમાં અગિયાર બાર ફેબ્રુઆરી અને એ સર્વોદય મેળા દરમિયાન મારે ત્યાં ત્રણ દિવસ રહેવાનું થયું બહેને કહ્યું કે જીજ્ઞા તું ત્રણ દિવસ રહેજે અહીંયા બહુ કામ છે આપણે ખેરનાર ને બધા આવ્યા હતા અને બહુ મોટો મેળો હતો અને ત્રણ દિવસ મારું એ ભૂમિ ઉપર રહેવાનું થયું અને કદાચ એ ભૂમિએ ત્રણ દિવસમાં મારી અંદરથી કંઈક મને એમણે ભૂમિએ ખેંચી હશે અને એ જ્યારે હું ત્રણ દિવસ પૂરા કરીને મારા ઘરે ગઈ ત્યારે જે ઘરમાં મેં આટલા વર્ષો કાઢ્યા છે એ ઘર મને વસમું લાગ્યું અને મને મને સંસ્થા યાદ આવવા માંડી અને મને એમ થયું કે હું ક્યારે પાછી યોગાંજલિ જતી રહું અને એમ કરી અને પછી થોડાક જ દિવસમાં મારું ત્યાં જવાનું થયું અને ધીમે ધીમે હું ત્યાં રહેતી થઈ ગઈ અને પછી મેં ત્યાંથી જ લેબોરેટરીનું કામ હું ત્યાંથી જ કરતી હતી બેન સાથે મને આવું ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું કંઈક આવું કામ કરીશ પણ બેન સાથે આત્મીય હતા અને હું ત્યાં રહું અમે લોકો પરિવારની મા દીકરીની જેમ રહીએ અને હું ત્યાંથી લેબ ચલાવું એક ઘટના એવી બની અમારા છાત્રાલયનો એક વિદ્યાર્થી એક દિવસ અચાનક માંદો પડી ગયો અને બેન્ડો લેબોરેટરીમાં હું હતીને ફોન આવ્યો કે જીજ્ઞા રાજેન્દ્ર માંદો પડ્યો છે ચાલી નથી શકતો એને અમે રમેશ પટેલના ત્યાં એક ડૉક્ટરના ત્યાં લઈને આવ્યા છીએ તું આવી જા એ દિવસે મારી લેબમાં કમ્પાઉન્ડર નહોતો મને એમ કે કંઈક હમણાં જઈને પાછું આવવાનું હશે હું લેબ બંધ બી નહોતી કરી કમ્પાઉન્ડર બી નહોતો આવે હું તરત હોસ્પિટલ ગઈ ત્યાં ગઈ અને અમને એની ગંભીરતા ખબર પડી કે આને જીબીએસ વાયરસ નામનો એક રોગ થયો છે કે જે બહુ જ ફાસ્ટ પગથી લઈને ફેફસા સુધી ફેલાય છે અને ધીમે ધીમે એના ફેફસા બી કામ કરતાં બંધ થઈ જશે અને એને વેન્ટિલેટર ઉપર રાખવું પડશે એટલે ડૉક્ટરે કીધું તમે તાત્કાલિક મહેસાણા લઈ જાઓ મારી પાસે ત્યારે ગાડી હતી એટલે હું ગાડીમાં લઈ અને અમે એને મહેસાણા લઈ ગયા મહેસાણા ગયા પ્રાઇવેટ ડૉક્ટરે કહ્યું કે બેન તમે ખર્ચમાં નહીં પહોંચી વળો આનો બહુ જ ખર્ચો આવશે એના બોડીના વજન પ્રમાણે એને ઇન્જેક્શનો આપવાના છે પચાસ સાઠ હજારથી એ વખત એટલે હું નવ્વાણુંની વાત કરું છું પચાસ સાઈઠ હજારનો ખર્ચો થશે તમે એને અમદાવાદ સિવિલમાં લઈ જાઓ અમે ઇમરજન્સીમાં ત્યાંથી પાછા અમદાવાદ સિવિલમાં આવ્યા હો ઇમરજન્સીમાં દાખલ કર્યો એ દીકરાને ડૉક્ટર આવ્યા તો કે બેન તમે ઇન્જેક્શનો લાવવા પડશે એક ઇન્જેક્શન પાંચ હજારનું આવે છે એના બોડી વેઇટ પ્રમાણે દસ ઇન્જેક્શન આપવા પડશે પચાસ હજાર થશે અમારી પાસે પૈસા જ નહોતા ત્યારે તો અમે અચાનક નીકળેલા ચાર પાંચ હજાર રૂપિયા હતા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવને બોલાયો તો એણે કંઈક સાડા ચાર હજાર રૂપિયા કહ્યા કે અમે આપીશું લાવવા ક્યાંથી આટલા પૈસા બે ચાર જણને ફોન કર્યા કે આવી રીતે છે તમે મદદ કરશો અને આમ છે તો કે ભાઈ આટલો તો ખર્ચો અમે પૈસા ન આપી શકીએ કરવું શું તો કે તો ભગવાન ઉપર છોડી દેવાનું અને મને અંદરથી હું એકદમ આમ હચમચી ગઈ કે એક બાજુ રાજેન્દ્ર દેખાય એક બાજુ પચાસ હજાર રૂપિયા દેખાય કરવું શું એના ફાધર તો અંબાજીની માઇન્ડમાં કામ કરતા હતા એને તો મેસેજ મોકલો તો કદાચ રાત્રે બારેક વાગે હોસ્પિટલ પહોંચે અમદાવાદમાં અમારા એક સ્નેહીજણ રહેતા હતા એમની પાસેથી દસ હજાર લઈને બે ઇન્જેક્શનની વ્યવસ્થા કરીને હું બીજા દિવસ સિદ્ધપુર ગઈ અને ત્યાંથી પછી બધાને ફોન કરી સંપર્ક કર્યો અને પૈસાની વ્યવસ્થા કરી કરુણા સેતુ જે ડૉક્ટર વસંતભાઈ પરીખ કાકા ખૂબ સારી મદદ અમને કરી હતી અને એમણે પછી પૈસા મોકલી આપ્યા અને એમ કરીને એ દીકરાની સારવાર થઈ અને એકાદ મહિનો હોસ્પિટલમાં રહ્યો ને દીકરો સારો થઈ ગયો અને એ વખતે એસએસસીમાં હતો એને ઈઠોતેર ટકા આવ્યા અને પાસ પણ થઈ ગયો એના જ સમયમાં એ વખતે બે ત્રણ એવા કેસ આવ્યા હતા કે જે થોડાક સમયમાં એક્સપાયર્ડ પણ થઈ ગયા આટલી ગંભીર બીમારી આ એક ઘટના એવી ઘટી અને પછી મને એમ થયું કે મારી જરૂર આ સંસ્થાને વધારે છે કારણ કે હું લેબોરેટરી અને આ બંને સાથે તો હું નહીં જ કરી શકું અને પછી નિર્ણય લીધો કે હવે યોગાંજલિમાં જ કામ કરીશ અને લેબ બંધ કરવી તો એ મને લાગે છે કે નિમિત્ત બન્યું પણ બેને જેમ કહ્યું ને કે જ્યારે ઈશ્વર આપણને આ કાર્ય માટે સિલેક્ટ કર્યા હોય છે ત્યારે ચોક્કસ એની મદદ મળતી જાય છે અને એમ કરતાં કરતાં ઘણું બધું કામ ગોઠવાયું છે અને બધાની મદદ મળતી પણ જાય છે છાત્રાલયના અમારા ઘણા બધા છોકરાઓ કે જે ખૂબ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એક દીકરો હતો કે જેણે સ્વપ્ન જોયેલું ગરામડી રાધનપુર બાજુનો ગરામડીનો છોકરો અને એના ઘરમાં પાકું છાપરું પણ નહીં અને એને ત્યાં જ સપનું જોયું હતું કે મારા ઘરની આગળ લાલ બત્તીવાળી ગાડી આવવી જોઈએ એટલે અને એણે ખૂબ મહેનત કરી નવીન આહીર કરીને અને અત્યારે ડીવાય એસપી છે અને બોટાદમાં એની અનુપોસ્ટિંગ છે એટલે જ્યારે વિદ્યાર્થીઓ હેતુ શું છે કે ગાંધીજીએ કહ્યું હતું કે રોટી રોજી અને કપડાં મકાન આ ત્રણ એને મળવું જોઈએ એટલે જ્યારે ગરીબ પરિવારમાંથી બાળકને શિક્ષણ મળે છે અને સાથે સાથે સંસ્કાર ત્યારે એ આખું ફેમિલી જે છે એ કુટુંબ આખું ગરીબીમાંથી બહાર આવતું હોય છે અને પછી તો સમય પ્રમાણે જેમ જેમ જરૂરિયાત લાગી એમ એમ બધા કામ અમે ગોઠવતા ગયા કોરોના વખતે પણ સારું એવું આ જે વડીલોને અમે જે અનાજ આપવાનું શરૂ કર્યું કોરોના પછી શરૂ કર્યું કોરોના વખતે જ્યારે ખૂબ કામ કર્યું ને એમાં માધવભાઈ અમને ખૂબ મદદરૂપ થયા અને જ્યારે કામ કરતા હતા ત્યારે પણ અચાનક જ મદદ વિચાર્યું નહોતું આટલા વર્ષોમાં કે ક્યારે આપણે આટલું મોટું કામ કરી શકીશું એવું ફંડ પણ અમારી પાસે નહોતું અને માધવભાઈએ બાપુને વાત કરેલી અને મોરારી બાપુએ અમને ફંડ મોકલી આપેલું અને એમ કરતાં અમે કામ કર્યું ત્યારે એવા બધા વૃદ્ધોના સંપર્કમાં આવ્યા તો અમને એવું લાગ્યું આમને તો કાયમી જરૂરિયાત છે આ લોકો તો કામ જ કરી શકે એમ નથી એવી કોઈ કમાણી પણ ન હોય કે જેથી કરીને એમને કોઈ બચત કરી હોય ને વ્યાજ આવે એવું પણ કંઈ ના હોય તો આમનું કોરોના પછી શું અને એમ કરતાં દસ પંદર વૃદ્ધોથી અમે શરૂ કર્યું હતું કામ અને અત્યારે લગભગ એકસો સાહીઠ સુધી પહોંચ્યું છે પણ ઈશ્વર હું હંમેશા એવું માનું છું અને મને એનો અનુભવ પણ થયો છે કે જ્યારે કોઈ કામ વિચાર્યું હોય અને જો અચાનક કોઈ દાતાનો ફોન આવે અને એ જ કામ માટે ફંડની વાત કરે તો હું ચોક્કસ એ કામને કે ઈશ્વરે આની ઉપર મોર મારી છે અને મારે આ કામ ગોઠવવાનું છે અને એક કામમાં પણ એવું જ થયું અને દાતાએ કહ્યું કે મારે આવી રીતે મદદ કરવી છે તો અમે એમને થોડાક વર્ષોનું માગ્યું હતું કમિટમેન્ટ કે તમે ચાર પાંચ વર્ષના અમને પૈસા આપો તો અમે આ કામ શરૂ કરીએ અને પછી અમે અમારી રીતે બીજી વ્યવસ્થા કરશું અને એમ કરતાં દાતાનો સહયોગ મળતો ગયો અને એ કામ ગોઠવાતું ગયું આંખોનું પણ કામ કરતા હોઈએ છીએ કે ભાઈ આજુબાજુના ગામોમાં જે વડીલો હોય તો ઘણા વૃદ્ધ વડીલો હોય સમયના અભાવે તો કોઈ લઈ પણ ન જતું હોય અને એવા લોકો આંખ ગુમાવતા હોય છે તો એમને આંખ તપાસ અને મોતિયાના ઓપરેશન કરાવવાનું પણ એ બધું કામ થતું હોય છે એક જે નૈવેદ્યમની વાત કરી કે એને મેં નૈવેદ્યમ કહીએ છીએ કે નાસ્તો જે આપીએ છીએ એક વખતે દીકરો રોજ મોડો આવે સ્કૂલમાં તો હું ત્યાં રોડ ઉપર ઊભી હતી ને સાયકલ લઈને સ્કૂલના ટાઈમે એ સાયકલ લઈને સ્કૂલથી આગળ જતો હતો એટલે મેં એને ઊભો રાખ્યો યુનિફોર્મ પહેરેલો એટલે મેં કહું તું ભાઈ ક્યાં જાય છે એટલે એણે મને કહ્યું કે બેન હું અહીંયા ચાર રસ્તા જરા જઉં છું મેં કહું પણ તું સ્કૂલનો ટાઈમ છે ને તું રોજ મોડો આવે છે ને આજે તું કેમ જાય છે આ બાજુ એટલે એણે જેમ આપણે કહ્યું કે એક રૂપિયાનું આપણે ભોજન આપીએ છીએ એવું અમારા સિદ્ધપુરમાં પણ દસ રૂપિયામાં પાંચ રોટલી અને દાળ ભાત આવું આપતા હતા તો એ છોકરો કહે કે બેન મારા ઘરે કોઈ છે નહીં મારા પપ્પાનું બે એકલા જ છીએ અને જો હું અગિયાર વાગ્યા લેવા નહીં જાઉં ને તો અમે ખાઈશું શું એમ કોઈ બનાવે એવું નથી તો મને એમ થયું કે ઓહ ખાલી ખાવાનું લેવા જવા માટે સ્કૂલમાં મોડો આવે છે અને એના દસ રૂપિયાનું ખાવાનું એના પપ્પાને લઈને આપે અને એ તો ખબર નહીં ખાતો હશે કે નહીં ખાતો હોય અને પછી એ સ્કૂલમાં આવે છે અને એ પછી અમે આ નાસ્તો આપવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો કે આપણે એક નહીં પણ બધા જ બાળકોને નાસ્તો આપીએ આવા કેટલાય બાળકો હશે કે જે લોકો કદાચ ઘરેથી પૂરતું ખાઈને પણ નહીં આવતા હોય તો આ બધા જે સેવાના કાર્યો થઈ રહ્યા છે સમાજના શ્રેષ્ઠીઓ પ્રકાશભાઈ સામે બેઠા છે અને આદરણીય મનસુખભાઈ પણ અમે તો બધા સમય આપીને કરીએ છીએ પણ જો આર્થિક સહયોગ શ્રેષ્ઠીઓનો ના મળે તો આ કોઈ જ કામ ન થઈ શકે અને કદાચ અઘરા પડે તો એ આ બધા જે શ્રેષ્ઠીઓ છે એમને આભારી છે હું વંદન કરું છું કે આપ આ રીતે સહયોગ કરી રહ્યા છો અને મારે ખાસ એક પરિચય પણ અહીંયા આપવો છે કે સામે બેઠા છે આદરણીય શ્રી પ્રફુલ્લભાઈ અમીન આમ તો સાહિત્યના ખૂબ રસિક એમ કહી કહીએ તો ચાલે મૂળ લિટરેચરના પ્રોફેસર લંડનમાં હતા અને એમણે પચાસ વર્ષથી પણ વધારે લંડનમાં એમણે ઇંગ્લિશ લિટરેચર ભણાવવાનું કામ કર્યું અને એક વતન પ્રેમ અને પાછા રિટાયર થઈને અહીંયા આવ્યા અને વાહ સંસ્થાની સ્થાપના કરી છે એમણે વાહ વી આર ઓલ હ્યુમન અને એમણે એમના જીવનની મૂડી એ વાહ સંસ્થામાં બધી જ મૂકી દીધી છે અને ગુજરાતના બાળકો વિજ્ઞાનમાં આગળ વધે અને વિજ્ઞાનમાં રસ લેતા થાય એના માટે થઈને એમને એક સ્વપ્ન જોયું છે કે મારે ગુજરાતમાં ઓછામાં ઓછી સો સાયન્સ લેબ અંતરિયાળ વિસ્તારના બાળકો માટે શરૂ કરવી અને લગભગ છત્રીસ જેટલી લેબ થઈ ગઈ છે અને બીજી હજી કામ ચાલુ છે તો આદરણીય પ્રફુલભાઈ ખરેખર ખૂબ વંદનને પાત્ર છે અને આપ આજે આવ્યા છો તો હું ખરેખર તમને હૃદયપૂર્વક વંદન કરું છું પ્રફુલભાઈ ઊભા થશો બાય મિનિટ અને એમણે પણ અમારી ઉપર ભરોસો મૂકી અને અમને એમની સંસ્થા સાથે જોડ્યા છે વા સાથે એટલે અમને પણ એનું સદભાગ્ય છે કે અમે આ કામમાં તમને મદદરૂપ થઈ શકીશું મને આ ખરેખર આજે જે સમાજ ઉત્કર્ષ એવોર્ડ અર્પણ કર્યો એ બદલ હું સર્વે પસંદગી સમિતિ આદરણીય પરમશ્રદ્ધિ કુમાર બાળભાઈ મનસુખભાઈ મનસુખભાઈ સલ્લા અને સમગ્ર પસંદગી સમિતિ રાજુભાઈ ખીમાણી એ સર્વેનું હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને ઈશ્વર અમને વધુને વધુ કામ કરવાની શક્તિ આપે આ એક એવો પડાવ છે કે એક રેસમાં દોડતા હોઈએ અને વચ્ચે બ્રેક આવે એ રીતે હું આને જોઉં છું કે લઈને મૂકી દેવાનો છે કારણ કે હજી કામ અમારે ઘણું કરવાનું છે અમારા બેન પણ ઘણી વખતે મને કહેતા હોય કે જિજ્ઞા તું બહુ ના દોડે એમ થાકી જઈશ એમ તો હું એમને કહેતી હોઉં કે બેન તમે ચાલીસ બેતાલીસ વર્ષની ઉંમરે સંસ્થા શરૂ કરી હતી અને હું જ્યારે સંસ્થામાં આવી ત્યારે તમારી પાસઠ વર્ષની ઉંમર હતી એંશી વર્ષ સુધી મેં તમને કામ કરતા જોયા છે હજી તો મને પચાસ જ થયા છે એટલે હજી ઘણા કામ કરવાના બાકી છે એટલે અમે થાકીએ નહીં અને વધુમાં વધુ અમે સંવેદનશીલતા સાથે એક નિસ્બત સાથે સમાજમાં જ્યાં જ્યાં ઉપયોગી થવાય ત્યાં કરતા રહીએ અને એના માટે ઈશ્વર ખૂબ શક્તિ આપે અને આપ સર્વેનો અમને સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થાય એ જ હૃદયની અભ્યર્થના સાથે ફરી ખૂબ ખૂબ આભાર અસ્તુ આભાર ખૂબ ખૂબ આભાર જિજ્ઞાબેનનો જેમણે પોતાની સેવાની વાત એવી સરસ રીતે વણી કે આપણે એમાં ભીંજાઈ જઈએ એમણે જે બે બાળકોના દૃષ્ટાંત આપ્યા એ તો બિલકુલ ટચી કે આપણને વિચાર કરતા કરી મૂકે એવા તો આ સમાજ છે આ સોસાયટી છે અને આ જ સોસાયટીમાં આવા સેવાના ભેખધારી વ્યક્તિઓ પણ છે જે સેવા કરે છે બેને જ્યોતિબેને સરસ વાત કરી કે વિવેકાનંદે નિવે નિવેદિતાને કહ્યું હતું કે કોઈ સેવા કાર્ય અર્થને કારણે અટકતું નથી અને લક્ષ્મીની સહાય એમાં પ્રાપ્ત થતી જ રહેતી હોય છે છતાં પણ આપણી બૌદ્ધિક તરીકે ફરજ છે કે ખોટા રિવાજોમાં પૈસાનો બગાડ કરતા હોઈએ દેખાડો માટે બગાડ કરતા હોઈએ તો આપણી પુણ્યતિથી વડીલોની પુણ્યતિથી છે આપણા જન્મદિવસ છે આપણા લગ્ન દિવસ એ આવા બાળકો સાથે વિતાવીએ તો પણ આ સંસ્થાના બાળકોની સહાનુભૂતિ આપણને મળે અને એ રીતે પણ સંસ્થાને આપણે મદદરૂપ થઈ શકીએ સૌ પ્રથમ જીજ્ઞાબેનનો આભાર જેમણે આ એવોર્ડ સ્વીકારવાની હા પાડી અને આજે આવ્યા તમારા ઘણા બધા ચાહકો પણ આજે આવ્યા જ્યોતિબેન આપના નિમિત્તે આ સંસ્થામાં ફરી પધાર્યા એનો અમને વિશેષ આનંદ જ્યોતિબેનને જોઈએ તો જ તોય આપણને આનંદ થઈ જાય એવું વ્યક્તિત્વ અને આપ સૌ ખાસ આપનો કિંમતી સમય શેર કરીને અમારા નાનકડા આમંત્રણને માન આપીને ઇલેક્ટ્રોનિક માધ્યમના આમંત્રણને માન આપીને આપ પધારો છો મનસુખભાઈ મેદાણી કુમારપાલ સરે કહ્યું એમ એ પોતે સેવા કરવા માટે તત્પર જ હોય છે પણ એને પ્લેટફોર્મ પણ મળવું જોઈએ ને કે સુપાત્રે દાન ક્યાં કરવું અને માધવભાઈ અને મનસુખભાઈ એ એવી વ્યક્તિઓ છે માધવભાઈએ માનસ વિચરતી જાતિ મિત્તલબેનને મિત્તલબેને જે સેવા કરી હતી વિચરતીને વિમુક્ત જાતિના લોકોને એડ્રેસ આપવા માટે કે જેને ખરેખર આધાર કાર્ડ જોઈએ છે જેનું કોઈ સરનામું જ નથી એવી વિચરતી અને વિમુક્ત જાતિ માટે આખો બાપુનો કથા યજ્ઞ વિરમગામ પાસે એદલા થયેલો એ ઘટનાનો પણ હું સાક્ષી છું તો તમે કામ કરતા રહેશો તો આવી આવી પરમ ચેતનાઓ આપણી વચ્ચે આવતી રહેશે અને આપણા આ કાર્યો દીપતા રહેશે મૂળ તો માણસ છીએ માણસને ઉપયોગી થઈશું તો આપણું જીવન સાર્થક છે શ્વાસ બધા લે છે પરિવાર બધાને છે પણ જે અન્ય માટે કામ કરે છે અને પોતે ઘસાય છે જ્યોતિબેન વાત કરતા હતા જીજ્ઞાબેનના ઘરની તો આપણને એમ થાય કે આટલો ઓછો પગાર લેવાનો પોતાના ખર્ચે આ બધા સેવાના કાર્યો કરવાના અને ઓછામાં ઓછી સુવિધા વાપરવાની ત્યારે તુલસીદાસ યાદ આવે સર સેવક સુખચહ માન ભિખારી વ્યસની ધનશુભ ગતિ વ્યભિચારી આવું માનસ તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે કે સેવકને સુખ ન મળે વ્યભિચારીને મુક્તિ ન મળે અને વ્યસનીને ધન પ્રાપ્ત ન થાય તો સેવા સાથે જોડાયેલું જ આ સૂત્ર છે પણ સેવાનો જે આનંદ છે સેવા કરનારા એ અહોભાવ વ્યક્ત કરે છે ત્યારે પણ આપણે એમાં અભિભૂત થઈએ છીએ આપ સૌનો પુનઃ ધન્યવાદ પ્રગટ કરું છું ભદ્રાબેન સવાઈને વિનંતી કરું છું એ સાથે અન્ય કોઈ મિત્રો જિજ્ઞાબેનનું અભિવાદન કરવા માગતા હોય તો આપ મંચ પર પધારી શકો છો જીજ્ઞાબેનનું અભિવાદન કરવા માટે ભદ્રાબેન આવી રહ્યા છે સોત્તરની આટીથી વાહ ખૂબ સરસ વેરી ગુડ તો આ જ રીતે આપ અમારા આંગણે પધારતા રહેજો તો આપ સૌનો પુનઃ પુનઃ ધન્યવાદ જીજ્ઞાબેન જ્યોતિબેન માધવભાઈ મનસુખભાઈ વગેરેનો વિશેષ આભાર